નમસ્કાર, હું છું રામ ગોઢાણીયા. આજનો મારો ટોપિક છે અક્ષમતાનો અર્થ અને સંકલ્પના. કોઈ પણ પ્રકારની એવી શારીરિક કે માનસિક અવસ્થાને અક્ષમતા કહે છે કે જે વ્યક્તિની ઇન્દ્રિયો અથવા શરીરના એક અથવા વધુ અંગોની કાર્યક્ષમતામાં કાં તો ઘટાડો કરે અથવા તેમને બિનકાર્યક્ષમ બનાવી દે, જેના કારણે વ્યક્તિ તેની વયકક્ષાએ સામાન્ય સંજોગોમાં કરી શકાતા કાર્યો માટે આવશ્યક સામર્થ્ય કેળવવામાં અવરોધરૂપ બને છે. આવી કોઈ પણ પ્રકારની અક્ષમતા ધરાવતી વ્યક્તિને અક્ષમ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અક્ષમ બાળકો માટે અંગ્રેજીમાં ડિસેબલ ચાઇલ્ડ શબ્દ સમૂહનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેની જગ્યાએ ડિફરન્ટલી એબલ્ડ ચાઇલ્ડ નો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં આવા બાળકો માટે પહેલા વિકલાંગ શબ્દનો ઉપયોગ થતો હતો, જોકે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આકાશવાણી પર પ્રકાશિત થતા મન કી બાત કાર્યક્રમમાં 27 ડિસેમ્બર 2016 ના રોજ અક્ષમતા ધરાવતી વ્યક્તિને દિવ્યાંગ શબ્દ દ્વારા સંબોધવાની અપીલ કરી હતી. પરિણામે પ્રવર્તમાન સમયમાં ભારતીય સમૂહ માધ્યમોમાં હવે અક્ષમતા ધરાવતી વ્યક્તિ માટે દિવ્યાંગ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક અક્ષમતા એવી હોય છે કે જે જન્મજાત હોય છે, એટલે કે આવી અક્ષમતા બાળકોમાં જન્મ સમયે જ જોવા મળે છે. અમુક અક્ષમતા એવી હોય છે કે જે જન્મ પછી અમુક બીમારીના લીધે, અકસ્માતના કારણે અથવા આઘાતજનક ઘટનાના કારણે ઉદ્ભવતી હોય છે, જે વ્યક્તિની શારીરિક અથવા માનસિક ક્ષમતાઓ છે. નમસ્કાર, મારું નામ અશફાક મિર્ઝા છે. આપણે શારીરિક અક્ષમતા વિશે જાણીશું. શારીરિક અક્ષમતા એટલે એવી અક્ષમતા કે શરીરના કોઈ એક અથવા વધુ અંગોમાં ઉદ્ભવતી ક્ષતિને કારણે વ્યક્તિને આંશિક કે સંપૂર્ણ રીતે તે અંગોનું સામાન્ય ઉપયોગ કરવામાં અક્ષમ બનાવે છે. વ્યક્તિ આવા અંગો પરનું નિયંત્રણ ગુમાવી દે છે, જેમ કે હાથ, પગ, આંખ, કાન, નાક, જીભ વગેરે જેવા અંગોમાં અક્ષમતા આવે છે. શારીરિક અક્ષમતા આધારે બાળકોનું વર્ગીકરણ નીચે પ્રકારે કરેલું છે. એમાં પ્રથમ આંગિક અક્ષમતા, હાથ, પગ, જીભ અથવા શરીરનું કોઈ અંગ ક્ષતિગ્રસ્ત થયું હોય અથવા તેની અપેક્ષિત કક્ષાએ કામ ન કરી શકતું હોય તો તેને આંગિક અક્ષમતા કહે છે. ઉદાહરણ તરીકે બાળકોને ચાલવામાં પડતી મુશ્કેલી. બીજું દ્વિતીય અક્ષમતા, જ્ઞાનેન્દ્રિયની ખામીને કારણે જો કોઈ બાળક સામાન્ય બાળકો કરી શકે તેવા કાર્યો કરવામાં મુશ્કેલી અનુભવે તો તેને ઇન્દ્રિયજન્ય અક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. આમાં ખાસ કરીને દ્રષ્ટિની ખામી અને સાંભળવાની ખામીનો સમાવેશ થાય છે. ત્રીજું મિશ્ર અક્ષમતા, જ્યારે બાળક એક કરતા વધુ પ્રકારની શારીરિક ક્ષમતા ધરાવતું હોય તો તેને મિશ્ર વિકલાંગતા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે બાળક બહેરું અને મૂંગું હોય. નેક્સ્ટ શારીરિક અક્ષમતાના કારણો. એમાં પ્રથમ અકસ્માત, અકસ્માતને કારણે અમુક વખતે વ્યક્તિ અમુક અંગો ગુમાવી દે છે અથવા તેના અમુક અંગો કામ કરતા બંધ થઈ જાય છે, જે તેની શારીરિક અક્ષમતામાં પરિણમે છે, જેની અંદર વ્યક્તિ કાં તો આવા અંગોનો બિલકુલ ઉપયોગ કરી શકતો નથી અથવા તેનો માનસિક ઉપયોગ કરી શકે. અકસ્માતને કારણે અમુક વખતે વ્યક્તિની દ્રષ્ટિ, શ્રવણ અને વાક શક્તિ પણ નકારાત્મક અસર પડે છે, જેના કારણે વ્યક્તિ સંપૂર્ણ કે આંશિક અંધત્વ અથવા બહેરાશ ધરાવતી થઈ જાય છે અથવા તેની બોલવાની શક્તિ ગુમાવી દે છે. બે ગર્ભમાં બાળકનો અપૂરતો વિકાસ. અમુક વખતે માતાના ગર્ભમાં બાળકનો અપૂરતો વિકાસ થાય છે, જેના કારણે બાળક અમુક શારીરિક ક્ષતિ સાથે જન્મે છે. પરિણામે તેના અમુક અંગો બિનકાર્યક્ષમ બને છે અથવા તો અંગ ઉપરનું નિયંત્રણ ગુમાવી દે છે. ત્રણ બીમારી. અમુક વખતે બાળક ગંભીર બીમારીને કારણે અમુક અંગો અથવા અંગ ઉપરનું કાબુ ગુમાવી દે છે, જેના કારણે તેનામાં શારીરિક અક્ષમતા ઉદ્ભવતી હોય છે. દાખલા તરીકે પક્ષાઘાત, મગજનો પક્ષાઘાત વગેરે જેવી બીમારીને કારણે બાળકોમાં શારીરિક અક્ષમતાનો વિકાસ થતો જોવા મળે છે. નેક્સ્ટ ચાર બીમારી સમયે યોગ્ય ઉપચાર ન મળવાથી.
અમુક વખતે બાળકોની બીમારીનું ખોટું નિદાન થવાના કારણે તેમનો યોગ્ય ઉપચાર થતો નથી, જેના કારણે તેમનામાં શારીરિક ક્ષમતાનો અક્ષમતાનો વિકાસ થવાની સંભાવના રહે છે. 5. માનસિક અક્ષમતા. અમુક વખતે માનસિક અક્ષમતા બાળકોની શારીરિક અક્ષમતાના વિકાસનું કારણ બને છે. બાળકનો માનસિક વિકાસ ન થયો હોય, તે યોગ્ય રીતે માનસિક પ્રક્રિયા ન કરી શકતો હોય, અથવા માનસિક બીમારીને કારણે તેના મગજ પરનો કાબુ ન રહેતો હોય, તો તે અન્ય સામાન્ય બાળકોની જેમ પોતાના શારીરિક અંગોનું નિયંત્રણ કરી શકતું નથી, જેના કારણે તેનામાં શારીરિક અક્ષમતા વિકસે છે. નેક્સ્ટ, શારીરિક અક્ષમતાની અધ્યયન પર અસરો. અમુક શારીરિક અક્ષમતાને કારણે બાળક લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી શકતો નથી, તેથી તે વર્ગખંડમાં અમુક વખતે બેધ્યાન બની જાય છે. શારીરિક અક્ષમતાઓને કારણે હલનચલન સાથે સંકળાયેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવા બાળક અસમર્થ બને છે. તેની અસર તેના અધ્યયન પર પડે છે. દાખલા તરીકે બાળકના હાથ કામ ન કરતા હોય તો તે ચિત્રકામ, નકશાપૂર્તિ, નિબંધ લેખન વગેરે કરી શકતું નથી. હાથ અને પગમાં ઊભી થતી ખામીને કારણે બાળક રમત ગમતની પ્રવૃત્તિમાં ભાગ લઈ શકતું નથી, જેથી તેના સર્વાંગીણ વિકાસ પર અસર પડે છે. હાથ પગની ક્ષતિને કારણે બાળક સભ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકતું નથી, અથવા તો ફક્ત મર્યાદિત સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે, જેથી તેનું સામાજિક વિકાસ અવરોધાય છે. દ્રષ્ટિને ખામીને કારણે બાળકના અવલોકન કૌશલ્યનો વિકાસ થતો નથી. દ્રષ્ટિ ખામી ધરાવતા બાળકો માટે બ્રેઇલ લિપિ તૈયાર થયેલી અધ્યયન સામગ્રી કે સંદર્ભ સામગ્રી મર્યાદિત હોય છે. પરિણામે તેમની અધ્યયનની ગતિ મંદ પડે છે. દાખલા તરીકે ઓડિયો ટેપ રેકોર્ડર, ઓડિયો સીડી પ્લેયર જેવા અન્ય સહાયક સાધનો અથવા અન્ય લોકો પર તેમને આધાર રાખવો પડે છે. શ્રવણની ખામી ધરાવતું બાળક મૌખિક કાર્ય કરી શકતું નથી, તેથી વર્ગખંડમાં થતી ચર્ચામાં ભાગ લઈ શકતું નથી, જેની અસર તેના અધ્યયન પર પડે છે. આવા બાળકો તેમની અક્ષમતાને કારણે અમુક વખતે લઘુતા ગ્રંથિ અનુભવતા હોય છે, તેથી અન્ય સામાન્ય બાળકો સાથે તેઓ અનુકૂલન સાધી શકતા નથી. પરિણામે તેઓ અન્ય બાળકો સાથે યોગ્ય રીતે સામાજિક આંતરક્રિયા કરી શકતા નથી. તેના કારણે તેમનું સામાજિક વિકાસ અવરોધાય છે, જેની અસર તેમના અધ્યયન પર થાય છે. શારીરિક અક્ષમતા ધરાવતા બાળકોને શિક્ષણ આપવામાં તેની વિશિષ્ટ તાલીમ ધરાવતા શિક્ષકોનો સમાવેશક શાળાઓમાં અભાવ હોય છે, તેથી આવી શાળાઓમાં શારીરિક અક્ષમતા ધરાવતા બાળકોના શિક્ષણ પર નકારાત્મક અસર પડે છે. શારીરિક અક્ષમતા ધરાવતા બાળકો માટેની અધ્યાપનની વ્યૂહરચના. સર્વપ્રથમ તો તેમના શિક્ષણ માટે વિશિષ્ટ તાલીમ પામેલા શિક્ષકોની નિમણૂક શાળામાં થવી જોઈએ. જો એવું શક્ય ન બને તો તે શાળાના શિક્ષકોને આવા બાળકોના શિક્ષણ માટે વિશિષ્ટ તાલીમ આપવાનું આયોજન કરવું જોઈએ. શાળામાં સહકારી શિક્ષણ માટેનું વાતાવરણ ઉભું કરવું જોઈએ, જેથી ક્ષમતા ધરાવતા બાળકોને સામાન્ય બાળકો શિક્ષણમાં મદદરૂપ થઈ શકે. બાળકોની અક્ષમતાને ધ્યાનમાં રાખીને તેમને યોગ્ય પદ્ધતિઓ દ્વારા શિક્ષણ આપવું જોઈએ. જે સામાન્ય બાળકો આવા બાળકોને શિક્ષણમાં મદદરૂપ થાય તેવા બાળકોને પણ વિશિષ્ટ તાલીમ આપવી જોઈએ, જેથી તેઓ ક્ષમતા ધરાવતા બાળકો સાથે અસરકારક આંતરક્રિયા કરી શકે. શિક્ષકે વ્યક્તિગત ધોરણે અમુક સમયાંતરે તેમની સાથે ચર્ચા કરીને તેમની શૈક્ષણિક સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે વ્યક્તિગત ધોરણે પ્રયત્ન કરવો જોઈએ. નેક્સ્ટ, વર્ગખંડમાં આવા બાળકોને તેમની વિકલાંગતા મુજબ વિશિષ્ટ સગવડો પૂરી પાડવી જોઈએ. દાખલા તરીકે ચાલવાની તકલીફ અનુભવતા બાળકોને બહુ ચાલવું ન પડે તેવી જગ્યાએ વર્ગખંડમાં બેસાડવા જોઈએ. બેસવા ઉઠવાની મુશ્કેલી ધરાવતા બાળકોને વિશિષ્ટ બેઠકો ફાળવવી જોઈએ. જે બાળકો ઓછું જોઈ શકતા હોય અથવા ઓછું સાંભળી શકતા હોય તેવા બાળકોને વર્ગખંડમાં આગલી બેન્ચ પર બેસાડવા જોઈએ. શારીરિક અક્ષમતા ધરાવતા બાળકોને દયાનું પાત્ર ન બનાવતા તેમનામાં આત્મવિશ્વાસના વધારો થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. થેન્ક યુ.